12 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત. લક્ષ્મીનારાયણ યોગના નિર્માણથી થશે ધન વર્ષા. ગ્રહોનો રાજકુમાર બુધે 1 ફેબ્રુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે અને શુક્ર ગ્રહ પણ 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે કેટલીક રાશિઓને શુક્ર અને બુધના સંયોગથી ભારે લાભ મળશે. 1 ફેબ્રુઆરી 2024ના રોજ ગ્રહના રાજકુમાર બુધે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. આ માસમાં મંગળ, સૂર્ય અને શુક્ર સહિત 4 મોટા ગ્રહ જલ્દી પોતાની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 12 ફેબ્રુઆરીએ ધનના દાતા શુક્ર મકર રાશિમાં ગોચર કરશે, જેનાથી મકર રાશિમાં બુધ શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વિવેક, વાણી અને એકાગ્રતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. ત્યાં જ શુક્ર ગ્રહને ધન, ઐશ્વર્ય અને સુખ સંપત્તિનો કારક માનવામાં આવે છે. એવામાં બુધ અને શુક્રની યુતિથી કેટલીક રાશિના જાતકોને ભરપૂર લાભ મળી શકે છે. તો ચાલો જાણીએ ફેબ્રુઆરીમાં લક્ષ્મીનારાયણ રાજયોગથી કઈ રાશિના જાતકોને લાભ મળશે. મેષ રાશિ. મકર રાશિમાં બુધ અને શુક્રની યુતિને કારણે મેષ રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ મળશે. આવકમાં વૃદ્ધિના નવા સ્ત્રોત બનશે. ઘણા સમયથી અટવાયેલા પૈસા પાછા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળશે. તમને અગાઉના રોકાણમાંથી સારું વળતર મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. મિથુન રાશિ. લક્ષ્મીનારાયણ યોગ મિથુન રાશિના લોકોના જીવનમાં સંપત્તિ લાવવાના નવા માર્ગો મોકળો કરશે. ધનમાં વૃદ્ધિની તકો રહેશે. અચાનક આર્થિક લાભ થશે. આવકના નવા સ્ત્રોત બનશે. ભૌતિક સુખ સુવિધાઓ અને સંપત્તિમાં વધારો થશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય શુભ રહેશે. કન્યા રાશિ. 12 ફેબ્રુઆરીએ લક્ષ્મીનારાયણ યોગની રચના કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નાણાંનો પ્રવાહ વધશે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી તમને રાહત મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમને આર્થિક તંગીમાંથી રાહત મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. સુખ સુવિધા અને વૈભવી જીવન જીવશે. અમારો વિડિયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.